यादेवि सर्वभूतेषु कुष्माण्डारूपेण संस्थिता नमस्तस्ये 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 नमो नमः। नमस्कार मित्रों, स्वागत छे तमारू मारू गुजरात चैनल मा। आजे आसो सुद त्रीज, आजे माँ चंद्रघंटानी पूजा अर्चना थशे। गई काले आपणे माँ चंद्रघंटा विषे वात करी हती, आजे आपणे नवदुर्गाना चौथा स्वरूप विषे वात करीशुं। नवरात्रिना चौथा दिवसे माँ कुष्मांडानी पूजा अर्चना थाय छे। જ્યારે સૃષ્ટિનું અસ્તિત્વ નહોતું ત્યારે માં કુષ્માંડાએ બ્રહ્માંડની રચના કરી હતી, તેથી માં કુષ્માંડા સૃષ્ટિથી આદિ સ્વરૂપા આદિશક્તિ છે। માં કુષ્માંડા સૂર્યમંડળમાં વાસ કરે છે, જ્યાં નિવાસ કરવાની ક્ષમતા અને શક્તિ ફક્ત માં કુષ્માંડા પાસે છે। માતાજીના શરીરની કાંતિ, પ્રભા અને તેજ પણ સૂર્યની જેમ દૈદીપ્યમાન છે। માં કુષ્માંડાના પ્રકાશથી દસે દિશાઓ પ્રકાશિત થઈ રહી છે। બ્રહ્માંડની દરેક વસ્તુ અને પ્રાણીઓમાં રહેલ તેજ એ માં કુષ્માંડાની જ છાયા છે। માં કુષ્માંડાની 8 ભુજાઓ છે, તેથી તેઓ અષ્ટભુજા દેવી તરીકે પણ ઓળખાય છે। માતાજીના 7 હાથોમાં ક્રમશઃ કમંડળ, ધનુષ, બાણ, કમળપુષ્પ, અમૃત કળશ, ચક્ર અને ગદા છે, અને 8મા હાથમાં દરેક સિદ્ધિઓ અને નિધિઓ આપનાર જપમાળા છે। માં કુષ્માંડા સિંહ પર બિરાજમાન છે। માં કુષ્માંડાની પૂજાથી તેમના ભક્તોના સમસ્ત રોગ શોક મટી જાય છે। તેમની ભક્તિથી આયુષ્ય, યશ, બળ અને આરોગ્યમાં વૃદ્ધિ થાય છે। માં કુષ્માંડા અતિ અલ્પ ભક્તિથી પ્રસન્ન થનાર દેવી છે। જો માનવ સાચા હૃદયથી તેમનો શરણાર્થી બને તો તે ખૂબ જ સહેલાઈથી પરમપદને પ્રાપ્ત કરી શકે છે। માં કુષ્માંડાની કૃપાથી આ દુઃખરૂપ સંસાર અત્યંત સુખદ અને સુગમ બની જાય છે। માં કુષ્માંડા મનુષ્યને આધિવ્યાધિઓથી મુક્ત કરી હંમેશા માટે સુખ, સમૃદ્ધિ અને પ્રગતિ તરફ લઈ જાય છે। માટે પોતાની લૌકિક અને પરલૌકિક ઉન્નતિ ઈચ્છનાર વ્યક્તિએ માં કુષ્માંડાની સાચા હૃદયથી પૂજા અર્ચના કરવી જોઈએ। નવરાત્રિના ચોથા દિવસે સાધકનું મન આહત ચક્રમાં સ્થિર થાય છે, માટે આ દિવસે સાધકે ખૂબ જ પવિત્ર અને અચંચળ મનથી સેવા પૂજા કરવી જોઈએ। હવે જાણીએ કે કઈ રીતે કરવી માં કુષ્માંડાની પૂજા। માતાજીને લાલ ફૂલ અતિ પ્રિય છે, માટે લાલ ફૂલ, સિંદૂર અને ચોખા ચડાવી માતાજીનું પૂજન કરો। ત્યારબાદ દીવો કરી નૈવેદ્ય ધરાવી આ મંત્રનો 108 વાર જાપ કરો। સુરા સંપૂર્ણ કલશમ રુધિરાપ્લુતમેવ ચ દધાના હસ્ત પદ્માભ્યં કુષ્માંડા શુભદાસ્તુ મે। આ દિવસે જો સંભવ હોય તો મોટા માથાવાળી સ્ત્રીને આમંત્રણ આપી તેનું પૂજન કરી ભોજન કરાવ્યા બાદ ફળ તેમજ યથાશક્તિ સૌભાગ્યનો સામાન આપી તેમને વિદાય કરવા જોઈએ, જેનાથી માં કુષ્માંડા પ્રસન્ન થાય છે અને મન વાંછિત ફળ આપે છે। હવે દરરોજની જેમ એક પ્રાચીન ગરબાની થોડીક પંક્તિઓ તમારી સમક્ષ રજૂ કરું છું। મારી ભોળી ભવાની માત મોરી માં માન સરોવર ઝીલણું માનું મેરું પર્વત પર બેસણું તોડા ગઢ મધ્યવાસ મોરી માન સરોવર ઝીલણું માં બૂટ બહુ ચરને બાલવી મારી ભોળી ભવાની માત મોરી માન સરોવર જીલણું મા દાનવ દૈત્ય ગણા મારિયા માય માર્યો શંખાસુર રાય મોરી માં
मान सरोवर झीलणू। आशा छे के तमने आ वीडियो गम्यो हशे। गम्यो होय तो लाइक करो, शेर करो अने मारू गुजरात चैनल ने सब्सक्राइब करो। आवती काले माताजीना पांचमा स्वरूप साथे फरी मळीशुं। ત્યાં સુધી રજા આપો। જય માતાજી।